देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों आज पांचमा अध्याय नो अग्यारमो बारमो अने तेरमो त्रण श्लोक पर हूँ बात करवा मागु छु। अग्यारमा श्लोक में भगवान एम के योगियो शरीर थी मन थी बुद्धि थी अने इंद्रियो थी केवल अंतःकरण नी शुद्धि माटे ज अनाशक्तिपूर्वक कर्मो करे छे। मित्रों तमे विचारो वारंवार भगवान एम कहे छे के आसक्ति छोड़ो आसक्ति छोड़ो अनाशक्तिपूर्वक कर्म करो। એટલે ભગવાને કહ્યું કે અંતઃકરણની શુદ્ધિ માટે, અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારનો સરવાળો, એને અંતઃકરણ કહેવાય મિત્રો। બસ જે નવું કારણ શરીરમાં જે નવું અંતઃકરણ તૈયાર થઈ રહ્યું છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એવા તૈયાર થવા જોઈએ કે આવતા ભવે એ મારે મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો ઊભા કરે, આને અંતઃકરણની શુદ્ધિ કહી। અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર મારા અંદર એવા હું તૈયાર કરું કે જેનાથી આવતા ભવે મારી નીચલી ગતિ થાય, મારી દુર્ગતિ થાય। દાખલા તરીકે ઉદાહરણ આપું કે હું નિરંતર ચોરીના ભાવ કરતો હોય, આનું પડાઈ લેવું, આનું જૂઠવી લેવું, આનું કંઈ કરી લેવું, ચોરી જ કરવી, મફતનું જ લેવું, એવા ભાવ કરતો હોય તો મારું અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર કારણ શરીરમાં જે તૈયાર થાય છે ને, એ મિત્રો આવું મફતનું લેવું, ચોરીનું લેવું, એ તૈયાર થાય છે, બીજાનું પડે છે। એટલે આવતા ભવે જે કારણ શરીર ફળ સ્વરૂપે આવે, ઉદય સ્વરૂપે આવે, ત્યારે મિત્રો એ મોટો ચોર બને, એની આખી જિંદગી મફતનું લેવામાં, બીજાનું ઝૂંટાઈ લેવામાં જ આખી જિંદગી જાય। અને જો જ્ઞાન ના હોય તો એ પ્રકૃતિને સપોર્ટ કરે એટલે દુર્ગતિને પામે, એના પછીના ભાવમાં એ જાનવર ગતિમાં જાય। મિત્રો આ વિજ્ઞાન છે, આખું આ સાયન્સ છે, લો ઓફ નેચર છે, અધ્યાત્મ વિજ્ઞાન। મિત્રો એકલું અધ્યાત્મ નથી આ વિજ્ઞાન। એટલે સાતમા શ્લોકમાં કૃષ્ણ ભગવાને પહેલા શ્લોકમાં સાતમા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને એવું કહેવું પડ્યું કે અર્જુન હું તને એકલું જ્ઞાન નથી કહેતો, હવે હું વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહું છું। એટલે મિત્રો આ તો સાયન્સ વિજ્ઞાન છે, અને વિજ્ઞાનથી જ, સિદ્ધાંતથી, કુદરતના સનાતન સિદ્ધાંતો જાણવાથી જ આ સંસારમાંથી છૂટી અને શાશ્વત સુખને પામી શકાય છે મિત્રો। એટલે કહ્યું ને કે યોગીઓ મનથી બુદ્ધિથી ઇન્દ્રિયોથી જે કંઈ કર્મ કરે છે એ કેવળ અંતઃકરણની શુદ્ધિ માટે, એને નિરંતર એવી ભાવના હોય કે મારો ફેરો સફળ ક્યારે થાય, મને એવું સુખ ક્યારે પ્રાપ્ત થાય, શાશ્વત અને સનાતન સુખ, મારાથી એવા કયા ભાવ થાય, એવા કયા કર્મો થાય કે જેનાથી મારું અંતઃકરણ શુદ્ધ થાય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે આવતા ભવનું મારણ તમારી અંદર તૈયાર થઈ રહ્યું છે કારણ શરીર, એ એવું એવું ટોપ લેવલનું થાય કે આવતા ભવે કોઈ ચક્રવર્તીને ઘેર, કોઈ જ્ઞાની પુરુષને ઘેર મારો જન્મ થાય। અને એના પછીના શ્લોકમાં કહે છે, બારમા શ્લોકમાં, કર્મયોગી, સાંભળજો બરાબર, કર્મયોગી કર્મ ફળ ત્યજીને નૈષ્ઠિક શાંતિને પામે છે। નૈષ્ઠિક શાંતિ એટલે અંદરની શાંતિ, નિષ્ઠામાં જેની શાંતિ હોય, બહાર ભલે ને કેન્સર થયું હોય અને બૂમો પાડતો હોય અને દર્દથી બરાબર રીબાતો હોય, છતાંય નૈષ્ઠિક શાંતિ અંદર એને શાંતિ વર્તતી હોય। આ શરીર તો એનો સ્વભાવ બતાવે, કેન્સર થયું છે, પીડા થાય એટલે મોઢામાંથી બૂમોય પડે, વેદના પણ સહન કરે આ શરીર, એ પણ શરીરને પ્રકૃતિને થાય છે, પણ અંદર એને નૈષ્ઠિક શાંતિ હોય, નિષ્ઠામાં શાંતિ હોય, આ
અને નિષ્ઠામાં શાંતિ હોય એટલે આવતા ભવે એ શાંતિ અને બર્થ જન્મથી પ્રાપ્ત થાય. મિત્રો, કૃષ્ણ ભગવાન છે ને નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, એ ગૃહસ્થી હતા, પત્ની બાળકો વાળા હતા, પણ એમને નૈષ્ઠિક બ્રહ્મચારી કયા છે. એ સંસાર ભોગવતા હતા છતાં એમની નિષ્ઠામાં અંદર ભાવમાં બ્રહ્મચર્ય હતું એટલે એમને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા. એવી રીતે આ નૈષ્ઠિક શાંતિને પામે છે કર્મયોગી. પણ કેવો કર્મયોગી? જે કર્મ ફળની આસક્તિ રાખતો નથી. અને કર્મ ફળની આસક્તિ ક્યારે છૂટે? તો કે આ કર્મ ફળ કેવી રીતે તૈયાર થાય છે એ આપણે 13મા અધ્યાયમાં પ્રકૃતિનો જ્યારે વિષય આવશે તે વખતે જોઈશું કે આ કર્મ ફળ કેવી રીતે તૈયાર થાય છે અને કોણ તૈયાર કરે છે. ત્યારે મિત્રો, કર્મ ફળની મારીને તમારી આસક્તિ છૂટી જશે, એની ગેરંટી. અને યોગ રહિત કામનાઓથી બંધાય છે. મિત્રો, જે યોગ રહિત, જે કર્મયોગ, જે કર્મયોગને સમજ્યો નથી, એ ઘણી બધી કામનાઓની આસક્તિ રાખી જન્મથી મોત સુધી, એને એક જ હોય જીવન, મારી પાસે સાયકલ છે, કાલે સ્કૂટર આવે, કાલે અલ્ટો ગાડી આવે, કાલે ફોર્ચ્યુનર આવે, પછી 1 કરોડની આવે, બસ કામનાઓ કામનાઓ કામનાઓ. મારી પાસે અત્યારે રહેવાનું ઘર છે, હું બરોડામાં 1 બંગલો લઈ લઉં, બીજો બંગલો લઉં, ઇન્વેસ્ટમેન્ટ કરું, પાછો બીજી સિટીમાં 1 બંગલો લઉં. મોત સુધી કામનાઓનો અંત આવે એમ જ નથી. મિત્રો, ઈચ્છાઓ જે છે ને લગામ વગરના ઘોડા છે, અને એટલે ચેતી જવા જેવું છે. સંતોષી નર સદા સુખી એટલે તમારી જરૂરિયાતોને લિમિટેશન કર દો, એને લિમિટ બાંધી દો. એક રહેવા માટે મકાન છે, ઘરનો વ્યવહાર ચાલે એટલી મારી આવક છે, એક મકાન હોય, છોકરાઓને ભણાવવા પૂરતા પૈસા હોય, છોકરાઓને પરણાવવા એવી મારી કેપેસિટી હોય, ધી એન્ડ. પતી ગયું, બસ માણસને આટલું જ જોઈએ છે. સાઈ હિતના દીજીએ કુટુંબ પોષણ થાય, મેં બી ભૂખા ન રહું, અતિથ ન ભૂખો જાય. એટલે ભગવાને કહેવું પડ્યું કે કામના કરવાથી, જે આ જ્ઞાનને સમજ્યો નથી યોગ રહિત મનુષ્ય, એ કામના કરવાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે અને નિરંતર ફળમાં આસક્તિ જોઈ. મિત્રો, રાતે ઊંઘમાં પણ એને એમ હોય, ધંધો શરૂ કર્યો હોય તો ધંધામાંથી 1 લાખ કમાઈ લો, રાતે ઊંઘમાં પણ એ જ ચાલતું હોય, અંદર એ જ બધું ચાલતું હોય. 1 લાખ કમાવા એ ખોટું નથી, પણ 1 લાખની આસક્તિ રાખવી અને 1 લાખ કમાયા પછી 2 લાખની આસક્તિ રાખવી, પછી 10 લાખની આસક્તિ રાખવી, આને મિત્રો આસક્તિ કહી છે. માણસ મૃત્યુ સુધી આમાંથી બહાર નથી નીકળતો. 4 છોકરા છે, 1 છોકરાનું મકાન બનાવ્યું, બીજાનું બનાવું, ત્રીજાનું બનાવું, ચોથાનું બનાવું, છોકરાઓને પરણાયા, છોકરાઓના છોકરાઓને પરણાવું. અરે સરકાર 58 વર્ષે તો સાહેબ રિટાયર્ડ કરી દે છે કે હવે તમારે નોકરી નથી કરવાની, કોઈ કર્મ નથી કરવાનું, હવે તો તમારો વાનપ્રસ્થાશ્રમ, હવે રિટાયર્ડ થઈ ગયા તમે, શાંતિથી તમે તમારું આધ્યાત્મિક જીવન જીવો. પણ રિટાયર્ડ થયા પછી જ સમોસાની દુકાન ચાલુ કરીને બેસે અને રોજ એમાંથી આશા રાખે, આટલા કમાવ આટલા કમાવ, સમોસાની દુકાન ચાલુ કરે, કાં તો કોઈ ધંધો ચાલુ કરે. મિત્રો, વાંધો નથી કરો એનો, પણ એમાં આસક્ત થવું એ તમને ચોટી જાય ફેવિકોલની જેમ, રાતે ઊંઘવા ના દે, એના વગર તમારે ચાલે ના, 24 કલાક એના જ વિચારો આવતા હોય, આનું નામ આસક્તિ. મિત્રો, એટલે કર્મયોગી મનુષ્ય ફળનો ત્યાગ કરી અને નૈષ્ઠિક શાંતિને પામે છે અંદર, અને ફળની અપેક્ષાવાળો માણસ, યોગ રહિત માણસ, એ અનેક પ્રકારના ફળોથી અને આસક્ત થઈને કર્મોથી બંધાય છે. મિત્રો, પેલો નૈષ્ઠિક શાંતિવાળો માણસ ઉર્ધ્વ ગતિમાં જાય છે, ફળમાં આસક્તવાળો માણસ ધીમે ધીમે અધોગતિમાં જાય છે.
અને એના પછી 13મો જે શ્લોક છે મિત્રો, ભગવાને કહ્યું છે, સંયમી મનુષ્ય મનથી સર્વ કર્મોના ત્યાગ કરીને નવ દ્વારવાળા આ શરીરમાં, શરીરરૂપી નગરમાં કંઈ પણ કરતો કે કરાવતો ન હોય તેમ સુખપૂર્વક રહે છે. સંયમી મનુષ્ય કર્મ ફળની આસક્તિ છોડી અને આ નવ દ્વાર, આ શરીરને નવ બારીઓ છે મિત્રો, બરાબર, એ નવ બારીઓ વાળા નગરમાં, શરીરરૂપી નગરમાં કંઈ પણ કરતો નથી કે કંઈ પણ કરાવતો નથી, સુખપૂર્વક આનંદથી રહે છે. માત્ર ને માત્ર બિલીફ બદલવાની છે મિત્રો. અંતે તો એ જ વાત આવે છે કે હું કંઈ કરતો નથી, હું કંઈ કરતો નથી, એ ભાવ જો નિરંતર રહેતો થઈ જાય, કરીએ છે છતાં પણ હું કંઈ નથી કરતો એ ભાવ નિરંતર જો ચાલુ થઈ જાય ને તો મિત્રો તમે જગ જીતી ગયા, અને ખરેખર નથી કરતો, કારણ કે આત્મા પ્રકાશ સ્વરૂપ છે મિત્રો. મેં પહેલાં પણ ઉદાહરણ આપ્યું, પછી કહું છું કે ટ્યુબલાઇટ હોય તો ટ્યુબલાઇટની હાજરીમાં હું ભગવદ્ ગીતા વાંચતો હોઉં તો ભગવદ્ ગીતા હું વાંચું છું. ટ્યુબલાઇટનો જે પ્રકાશ છે, પ્રકાશની હાજરીથી પ્રકાશ ભગવદ્ ગીતા નથી વાંચતો. પ્રકાશ તો ખાલી એની હાજરી છે. એવી રીતે મારું જે સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ, એ પ્રકાશ સ્વરૂપ છે, એટલે એની હાજરીથી આ કર્મો બધા થાય છે. એ કરતો નથી, જેમ પ્રકાશ કરતો નથી એમ આત્મા કરતો નથી. આત્માની હાજરીથી આ બધા વીટેલા કર્મો, આપણા જે બીજ નાખેલા કર્મો છે, એ કર્મો ઉદયમાં આવ્યા છે અત્યારે, અને જન્મથી મોત સુધી એ ઉદય ફળરૂપી કર્મો આપણે ભોગવવાના છે. બસ એમાં આસક્ત નહીં થવું, એની અપેક્ષા નહીં રાખવી, કારણ કે નિશ્ચિત છે, આંબો રોપ્યો એટલે કેરી લાગવાની છે, લીમડો રોપ્યો એટલે લીંબોળી લાગવાની છે, બાવળીઓ રોપ્યો એટલે કાંટા ખાવાના છે. આ તો નિશ્ચિત છે બધું, બરાબર. અને જે નિશ્ચિત છે એની ચિંતા શું કરવી, એની અપેક્ષા આકાંક્ષા શું, એની આસક્તિ શું રાખવી મિત્રો? આસક્તિ રાખશો તોય જે છે જ મળવાનું છે, અને આસક્તિ નહીં રાખો તોય જે છે એ મળવાનું છે, તો પછી આસક્તિ છોડી દો. હા, આસક્તિ રાખો. આસક્તિ રાખવાથી, હું આજે એવી આસક્તિ રાખું કે મારા ધંધામાં આવતીકાલે 1 કરોડનો નફો થાય, એવી આસક્તિ રાખવાથી જો 1 કરોડનો નફો થઈ જતો હોય તો આસક્તિ રાખો, તો ના નથી. પણ મિત્રો, આસક્તિ રાખવાથી આ થતું નથી, એટલે ખાસ યાદ રાખો, પોતાના સ્વરૂપને, આત્મ સ્વરૂપને ઓળખી લીધા પછી હું કોણ છું એ જ્ઞાન જાણ્યા પછી મિત્રો, આ સંસારના કોઈ પણ બંધનો તમને નડતા નથી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, એ જ હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય.